હેલો ફ્રેન્ડ્સ, મિત્રો, નાનું નાનું અંગ્રેજી શરૂ કરી લઈએ છીએ અને જે મિત્રો અંગ્રેજી શીખવા માગે છે, તમે સ્કૂલમાં ભણો છો કે કોલેજમાં ભણો છો, અંગ્રેજી અહીંથી જ શીખાય છે. લાસ્ટ લેક્ચર આપણે કક્કાનો લીધો હતો અને હવે આજે આપણે શીખીએ છીએ અંગ્રેજી, ગુજરાતી જે સ્વર છે એનું અંગ્રેજી શું થાય અને કેવું થાય. આનાથી તમને ધીમે ધીમે અંગ્રેજી શીખવાની શરૂઆત થઈ જ જશે. સો સ્ટે ટ્યુન્ડ. જુઓ મિત્રો, આપણે વાત કરી હતી કક્કાનું સેશન, જો તમે લેક્ચર ન જોયો હોય તો જોઈ લેજો. કક્કો આપણે શીખ્યા હતા અને એ કક્કો ગુજરાતી અંગ્રેજી બંનેમાં, કક્કો શીખ્યા પછી આપણે બાળકક્ષરી પણ શીખ્યા હતા, એબીસીડી પણ શીખ્યા હતા. હવે શું શીખીએ છીએ? તો ગુજરાતી સ્વર શીખીએ છીએ. તો ગુજરાતીમાં કયા કયા સ્વર છે ચાલો જોઈએ. સૌથી પહેલો આવે છે અ, પછી આવે છે આ, પછી આવે છે ઈ, અને ત્યારબાદ ઈ. બંનેમાં ફરક છે, રાઈટ? પછી ઉ, ત્યારબાદ રુ. રૂ પણ સ્વર જ છે મિત્રો. ઘણા લોકો એને સ્વર તરીકે કન્સિડર નથી કરતા, સમજતા નથી, પણ રૂ ખરેખર સ્વર છે. અને એક માત્ર એ, અને બે માત્ર આઈ, અને કાનો અને માત્ર ઓ, અને કાનો અને બે માત્ર આઉ, અને માથે મીંડી આમ, અને છેલ્લે અને પાછળ બે ટપકા એટલે અહ. આટલા સ્વર છે ગુજરાતીમાં. ચાલો ગણીએ કેટલા થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and 13, બરાબર છે? તો આટલા સ્વર આપણે શીખવાના છીએ. ઓકે, ક્લિયર? જોઈ લઈએ. ચલો હવે અ, તો અનું, અનો જે સિમ્બોલ છે મિત્રો, હું તમારી સામે એવો કલર લઈને આવું જે તમને દેખાય. ઓકે, અનો સિમ્બોલ અ, એટલે કોઈ પણ અક્ષર રાખો હોય ત્યારે આપણે અ જોઈએ છે. આ, તો સિમ્બોલ શું થાય એનો? એક માત્ર જ, કાનો સાથે હોય, કોઈ અક્ષર સાથે કાનો હોય એટલે આ કહેવાય. ઈ, રાઈટ? તો ઈ છે, આ છે હસ્વ ઈ, રાઈટ? નાનો ઈ આપણે જેને કહીએ છે, આ છે હસ્વ ઈ. હસ્વ ઈ એટલે જ્યારે આપણે કોઈ પણ અક્ષર પાછળ આવું લખીએ છીએ, આવું ચિહ્ન છે એ છે આ ઈ હસ્વ ઈ, બરાબર છે? સાથે છે દીર્ઘ ઈ, એની બાજુમાં છે દીર્ઘ ઈ. દીર્ઘ ઈ એટલે કોઈ પણ અક્ષર સાથે આપણે આવી ચિહ્ન નિશાની કરીએ છીએ, કોઈ પણ નામ, કોઈ પણ સાથે જ્યારે આવી નિશાની કરીએ છીએ એ છે દીર્ઘ ઈ. ઓકે, આ છે હસ્વ ઉ. એટલે કે આપણે જ્યારે સાતડાની નિશાની કરીએ છીએ કોઈ અક્ષરની નીચે, રાઈટ, એ છે હસ્વ ઉ. જ્યારે આપણે જેને મોટો ઉ કહીએ છીએ એ છે ઊંધો સાતડો, રાઈટ? રુ, આપણે કોઈ આવું કરીએ છીએ કોઈ ના, કોઈ અક્ષર કે કોઈ નામ સાથે ત્યારે આ છે રુ. એક માત્ર અક્ષર સાથે, નામ સાથે એક માત્ર, એ જ નામ સાથે બે માત્ર, એ જ નામ સાથે કાનો અને એક માત્ર, એ જ નામ સાથે કાનો અને બે માત્ર, એ ઐ ઓ ઔ, રાઈટ? એ જ સાથે એક માથે મીંડી અને બે ટપકા. ઓકે, આવી નિશાનીઓ હોય છે. તો આ છે આપણા સ્વર. તો આનું અંગ્રેજી શું થાય? તો ભાઈ એ જ થાય ખાલી, રાઈટ? અહીંયા ડબલ એ છે. શું થાય? ડબલ એ.
પણ ડબલ એના માં ડબલ એ હોવાના લીધે, એ બેવડાતો હોવાના લીધે આપણે શું લખવાનું થાય છે? માત્ર ને માત્ર એક જ એ, રાઈટ? પછી આવે છે હસ્વઈ. હસ્વઈ નું ઇંગ્લિશ થાય છે આઈ, રાઈટ? અને દીર્ઘ ઈ છે તો એનું ઇંગ્લિશ થાય ડબલ ઈ. ઓકે, ચાલો. હસ્વ ઉ તો આનું ઇંગ્લિશ થાય યુ, રાઈટ? અહીંયા શું થાય? ઉલટું છે, માટે આનું ઇંગ્લિશ થશે ડબલ ઓ. આર યુ, આ શું થાય? રુ. રુ એટલે આર યુ. એ, હવે એ અને ઈ આવું થાય, પરંતુ બે સ્વર બેવડાય છે એટલે આપણે માત્ર એટલો ઈ લખીએ છીએ. બે માત્ર એ આઈ, આઈ શું બોલીએ છીએ આપણે ને? આઈ. તો એ આઈ, એ આઈ, આઈ. ઓ, ઓ, ઓ એટલે ઇંગ્લિશ નો ઓ. શું બોલીએ છીએ પછી? આઉ, આઉ. એ અને યુ એટલે એ યુ. અહીંયા પછી ત્યારબાદ બોલીએ છીએ આપણે અમ, એ એમ, અથવા અન, અંજના, અંબા. ઓકે, તો અન અને અમ બંને થાય એ એન અથવા એ એમ. અને છેલ્લે છે અહ, અહ. પાછળ શું બોલાય છે? અહ એટલે એ અને એચ. ચાલો હવે અંગ્રેજીનો માં આપણને ગુજરાતી સ્વરનું અંગ્રેજી આવડી ગયું છે, તો ચલો આપણે ફરીથી બોલી જોઈએ. અ, એ, આ, એ, ઈ, આઈ, હસ્વ ઈ, આઈ, દીર્ઘ ઈ, ડબલ આઈ, હસ્વ ઉ, યુ, દીર્ઘ ઉ, ડબલ ઓ, રુ, આર યુ, અને એક માત્ર એ તો ઈ, અને બે માત્ર આઈ તો એ આઈ, અને એક કાનો અને માત્ર તો ઓ, ઓ, અને એક કાનો અને બે માત્ર ઔ, અને માથે મીંડી અમ અથવા અન તો એ એન અથવા એ એમ, અને અની પાછળ બે મીંડા એટલે અહ તો એ અને એચ. આવડી ગયું? કક્કો આપણને આવડે છે, એબીસીડી પણ આપણને આવડે છે. હવે આપણે જે શીખીએ છીએ એ આપણને સ્વર પણ આવડી ગયા, તો મેડમ આનાથી ફાયદો શું થશે? તો મિત્રો, અંગ્રેજી નામ પણ શીખી લઈએ આપણે. ધીમે ધીમે અંગ્રેજી નામ અને ધીમે ધીમે અંગ્રેજી આપણે શીખી જ લઈશું. તો ચાલો જોઈએ હવે અંગ્રેજી નામ કેવી રીતે લખવા. ઓકે, સૌથી પહેલા સાદા નામ જોઈએ આપણે. કેવા નામ જોઈએ? સાદા નામ જોઈએ. અને કેવા સાદા નામ? જેને કાંઈ જ નથી એવા નામ જોઈએ. જેમ કે કને કશું નહીં ક, રને કશું નહીં ર, અણ, કરણ, નમન, ગમન, સરલ, ગગન, પવન. આવા નામ હોય છે ને? તમારું નામ શું છે તમારે મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવવાનું છે, અને તમે કયા ધોરણમાં ભણો છો એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે. તો હવે આજેથી આપણે શીખીશું નામ અંગ્રેજીમાં. ઓકે, ચાલો પેનનો કલર બદલી લઈએ. તો ભાઈ, આપણે કક્કો શીખ્યા હતા કરણ, તો ક નો શું હતો? ક આખો, ક ર આખો છે, રાઈટ? તો ક નો મેમ આપણે શીખ્યા હતા ક
રનો આર એ યસ આર એ ક ર અણ છલ્લે છે છલ્લે છે આપણે એટલે આનો અર્ધ ગણીએ છીએ રાઈટ તો ક ર અણ નો એન સિમ્પલ તમને આવડી ગયું ચાલો નમન નું ઇંગ્લિશ બોલો જો યસ નનો એન એ મનો એમ એ ન મ હવે ન છલ્લે છે અડધો ગણવાનો આપણે એને ન મ ન ગમન ગનો જી એ મનો એમ એ અને નનો એન ગ મ ન છેને સિમ્પલ નામ શીખવા ચલો અહીંયા સરલ સરલ સનો એસ એ રનો આર એ સરલ છેલ્લે છે એટલે આપણે એને શું ગણીશું અડધો એટલે લ અડધો એટલે ખાલી એની પાછળનો એ આપણે લગાવવાનો થતો નથી ક્લિયર છે સરળ ગગન ગનો જી એ બીજા ગનો જી એ નનો ખાલી એન ગગન હવે જોઈએ પવન પનો પી એ વનો વી એ ન છેલ્લે છે માત્ર એન કેવું નામ આવડે કે ના આવડે મિત્રો નામ શીખવા એકદમ ઈઝી છે બરાબર છે તો કક્કુ અને બારાક્ષરી અને સ્વરની ખબર પડે છે તો આપણને અંગ્રેજી 100% આવડે છે મિત્રો એની માટે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી જો તમે અથવા તમારી આજુબાજુમાં કોઈ ચોથા ધોરણમાં ભણે પાંચમા ધોરણમાં કે બીજા વધારે કોઈ ધોરણમાં મોટા ધોરણમાં ભણતું હોય અને અંગ્રેજીમાં તકલીફ પડે છે તો એને ફટાફટ આ વિડીયો શેર કરી દો અને જેથી તમારું અને તમારા મિત્રોનું અંગ્રેજી સરસ થઈ જાય રાઈટ ચાલો બીજા નામ શીખવા છે ને ઓકે મેમ મેમ આ તો કંઈ પણ કાનો માત્ર વગરના નામ હતા સાદા નામ હતા પણ અમારે તો થોડા કાનાવાળા નામ શીખવા છે તો કેવી રીતે કરીશું અરે હા તો આપણે તો પેલા સીધા સાદા કાના વગરના નામ શીખ્યા હવે શું તો ચલો એવા નામ જોઈએ કે જેમાં કાનો છે ઓકે કાનો છે એવા નામ શીખીએ કોઈ અક્ષર પાછળ એક કાનો લગાડેલો છે ચાલો જોઈએ નામ એવા ચલો પહેલું લઈએ આપણે પાવન રાઈટ રાવણ રામ માન નાજ બરાબર નાજ શારદા કાજલ અને છેલ્લું શું લઈશું એક બે ત્રણ ચાર ચાર કાજલ અને છેલ્લે લઈએ નારદ તો મેમ કનો કે એ તો આવડ્યું પણ કાનું શું આપણે શીખ્યા હતા બારાક્ષરી યસ તો કાના માટે શું હતું કે એ ક માટે પણ કે એ કનો કે કાનો કે એ રાઈટ પણ ક આખું છે તો કે એ જ લખીશું અહીંયા શું છે બોલાય છે આપણે શું બોલીએ છીએ અહીંયા ચલો પેનનો કલર બદલી દઈએ ઓકે પાવન પ શું બોલીએ છીએ પા પા પ સાથે આ જોડ્યો પા અડધો પન્યા પા પાવન પાવન તો અ બોલાય છે
યસ મેમ. અને આનું અંગ્રેજી તો હમણાં હાલ જ શીખ્યા આપણે, શું થાય એનું પણ એ જ થાય છે. ઓકે મેમ, તો પનો પી, આ એટલે પાછો એ, અથવા પા એટલે પી એ, વનો શું થાય વી એ, નનો એન, તો પાવન, રાઈટ? અને ગુજરાતીમાં આપણે લખીએ તો આવું લખાય, પણ ઇંગ્લિશમાં પવન લખો તો આ લખાય અને પાવન લખો તો પણ આ જ લખાય. એવી જ રીતે ચાલો જુઓ રાવણનું ઇંગ્લિશ શું થાય, તો રા, પેલું પોઆતું અહીંયા ર સાથે આ જોડાયેલું છે એટલે ર અડધો ર, આ રા, વનો વી એ રાવ, અને આના. ઓકે, એવી જ રીતે રામ, રામ, રાઈટ? અને રામ બોલાય છે અને રામા બોલાતો નથી, કેમ કે દક્ષિણ અને વિદેશી પ્રજાઓને એક અક્ષર અડધો બોલવામાં તકલીફ પડતી હતી. રામા, સીથા, રાઈટ? દક્ષિણમાં ટોન એવો છે એટલા માટે, અને વિદેશીઓએ અને રામ બોલવામાં તકલીફ પડતી હતી એટલે રામા એવું બોલવા માંડ્યા છે, રાઈટ? આ છે આપણું એકચ્યુઅલી તો શું છે, રામ. શું છે? રામ. માન, મા, તો એમ એ, મા, એમ એ, એન, માન. પછી છે નાજ, રાઈટ? તો ના એટલે એન એ, જ જે, નાજ, રાઈટ? શારદા, શ નો શું થાય ભાઈ, એસ એચ, શ. પછી આ શારદા શું લખાય છે, શારદા બોલાય, તો શારદા, શારદા. કાજલ, કે એ જે એ એલ, કાજલ. નારદ, નારાયણ, નારાયણ, તો નારદ માટે શું થાય, ના માટે એન એ, આર એ ડી, નારદ છે ને, એકદમ સિમ્પલ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે બન્યા રહો, અને જો તમને હજુ આગળ વધુ નામ શીખવા છે કાનો માત્ર બે માત્ર વાળા, તો તમે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, હા એવું લખીને, અથવા તમારું ધોરણ લખો, અથવા તો યસ એવું લખો, અથવા પોતાનું નામ લખો, અને ફટાફટ વિડીયોને શેર કરી દેજો. તો તમે માત્ર બન્યા રહો મારી સાથે, નવા પીરિયડમાં નવા લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. ઓકે, બાય, મળીએ છીએ.